હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ એક્ઝામની તૈયારી કરતા હોય પછી એ ક્લાસ થ્રીની હોય કે ક્લાસ વન ટુ ની અંદર હોય જો તમારા સિલેબસની અંદર ગુજરાતી વ્યાકરણ એઝ અ સબ્જેક્ટ તરીકે છે તો સંધિમાંથી એકાદ મે માર્કનો ક્વેશ્ચન પૂછાય છે પૂછાય છે અને પૂછાય છે તો આ ટોપિક વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક તો એવો છે નહીં હવે સંધિ સંધિમાં બે ટાઈપના ક્વેશનો પૂછાય સંધિ જોડો અને સંધિ છોડો સંધિ જોડો અને સંધિ છોડો સૌથી પહેલા તો શું છે એ સમજો જેમ કે વર્ણો છે એ વર્ણો જોડાઈને શું બનાવે છે સંધિ બનાવે છે કોઈ પણ તમે વર્ણ પકડો તો એ વર્ણની અંદર બે વસ્તુ હોય સ્વર અને વ્યંજન બંને વસ્તુ હોય જેમ કે અહીંયા ક લખું છું તો આ અંદર બે વસ્તુ છુપાયેલી છે સ્વર અને વ્યંજન તો અહીંયા ક પ્લસ અ ક બોલો છો તો એની અંદર ક અ બોલાય છે ને પાછળ કે ક તો પાછળ અ બોલાય છે એટલે કે ક ની અંદર ક અને અ એટલે કે વ્યંજન અને સ્વર બંને જોડાયેલા છે તો આને શું કહેવામાં આવે ધ્વનિ કહેવામાં આવે કે કોઈ પણ તમે વર્ણ બોલો છો તો એની અંદર સ્વર અને વ્યંજન છુપાયેલો હોય છે એટલે કે એની અંદર ધ્વનિ છુપાયેલી હોય છે સ્વર અને વ્યંજનની

ત્યારે શું બનાવે છે એની સંધિ છૂટી પાડવી તો પાડી શકો કે ગણ પ્લસ એસ આવું તમે પાડી શકો છો ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરું છો તો આને સંધિ કહેવામાં આવે જયારે નવરાત્રિ નવ રાત્રિ અહીંયા બે શબ્દો છે આ બે શબ્દો છે જ્યારે બે શબ્દો ભેગા થાય ત્યારે સમાસ બને જ્યારે એક શબ્દ લખેલો હોય તો એને સંધિ કહેવાય મતલબ કે એને તમે છૂટું પાડો તો સંધિ છૂટી પાડી એવું કહેવાય તો તો એક શબ્દને પાડો એને સંધિ કહેવાય બે શબ્દોને અલગ અલગ બે શબ્દો છે એને તમે અલગ કરો તો એને સમાસ કહેવામાં આવે તો આઈ હોપ શું તમને આઈડિયા આવી ગયો હશે તો ટૂંકમાં ધ્વનિ છે આ ધ્વનિ ધ્વનિમાં શું હોય સ્વર અને વ્યંજન અલગ પાડવાનું હોય તો જયારે ધ્વનિ ભેગી થાય આ ધ્વનિ છે એ ભેગી થાય ત્યારે શું બનાવે શું પણ આવે અક્ષર અને વર્ણ એક જ છે જ્યારે વર્ણ ભેગા થાય વર્ણ ભેગા થાય ત્યારે શું બને તો વર્ણો આવા ભેગા થાય ત્યારે શું બને શબ્દ બને શું બને શબ્દ બને અને આ શબ્દને શું કહેવામાં આવે આ શબ્દને જ કહેવામાં આવે સંધિ શું કહેવામાં આવે સંધિ એટલે કે આ વર્ણો ભેગા થયા આ આ ભેગા ભેગા થયા થવાની ક્રિયાને જ સંધિ કહેવામાં આવે છે અને જ્યારે સંધિ ભેગી થાય ત્યારે શું બને શબ્દ બને જ્યારે શબ્દો ભેગા થાય જ્યારે શબ્દો ભેગા થાય છે અલગ અલગ આ ટાઈપના શબ્દો ભેગા થાય જેમ કે નવ એક શબ્દ છે રાત્રિ એક અલગ શબ્દ છે જ્યારે શબ્દો ભેગા થાય ત્યારે શું બને સમાસ બને શું બને સમાસ બને અને આવા મલ્ટિપલ શબ્દો ભેગા થઈને વાક્ય પણ બને અને વાક્યો ભેગા થઈને પેરેગ્રાફ બને પેરેગ્રાફ ભેગું થઈને એક પેજ બને અને જુદા જુદા પેજ ભેગા થઈને આખું એક પુસ્તક બને ક્લિયર તો સંધિ એટલે તમને આઈડિયા આવી ગયો છે કે સંધિ કઈ જગ્યાએ છે તો સંધિ અહિયાં છે એટલે કે ધ્વનિ અને સમાસ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે સંધિ અને સંધિ શું બનાવે છે તો સંધિ શબ્દ બનાવે છે શું બનાવે છે શબ્દ બનાવે છે ખ્યાલ આવી ગયો ઓકે હવે સંધિ છે ને એમાં બે વસ્તુ આવે સંધિત છોડો અને સંધિ જોડો હવે જો સૌથી વધારે ડિફિકલ્ટ હોય તો એ છે સંધિ જોડો સંધિત છોડો એ ડિફિકલ્ટ નથી જો તમને સંધિના નિયમો ખ્યાલ આવી જાય એટલે કે હું તમને હમણાં સ્ટેપ બાય સ્ટેપ બધા નિયમો સમજાવીશ તો જો તમને સંધિના નિયમો આવડે તો ઈઝીલી તમે સંધિને છોડી શકો પરંતુ સંધિને જોડવા માટે સંધિના નિયમો પ્લસ જોડણીના નિયમો પણ તમને ખબર હોવા જોઈએ એટલા માટે સંધિ જોડો એ મુશ્કેલ છે સંધિ છોડો કરતા પરંતુ ટેન્શન નહીં લેવાનું હું તમને સંધિના નિયમો તો ચલાવીશ સાથે સાથે આગળ એક ટોપિક આવશે જોડણી જેની અંદર હું જોડણીના નિયમો પણ ચલાવીશ તો જોડણી પણ આપણે જોવાની જ છે સંધિ પણ આપણે જોવાની છે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ટૂંકમાં એટલું યાદ રાખજો કે જ્યારે પણ તમે સંધિ છોડો છો તો એની અંદર માત્ર ને માત્ર સંધિના નિયમોની જરૂર પડે પરંતુ જ્યારે સંધિ જોડો છો તો સંધિના તો નિયમોની જરૂર પડે સાથે સાથે જોડણીના નિયમો પણ તમને ખબર હોવા જોઈએ ક્લિયર હવે શબ્દ છે સંધિ આ સંધિ ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હશે ક્યાંક જગ્યાએ મતલબ કે તમે ઇતિહાસ વાંચતા હોય હિસ્ટ્રી વાંચતા હોય તો એની અંદર સંધિ શબ્દ આવતો હશે કે આ બે રાજાઓએ સંધિ કરી અંગ્રેજોએ આ રાજા સાથે સંધિ કરીને આમ કર્યું તો સંધિ એટલે શું તો સંધિ એટલે જોડાવો કે રાજા અને અંગ્રેજ એ બંને સાથે ભેગા થઈ ગયા અને એમને કંઈક વચ્ચે સંધિ કરી કંઈક શરત મૂકી કંઈક કંડિશન મૂકી બે રાજાઓ છે એ બે રાજાઓ જ્યારે ભેગા થઈ જાય એનો મતલબ શું કે એ બે રાજાઓએ સંધિ કરી સંધિ એટલે શું થાય જોડાવું તો ગુજરાતી ગ્રામણની અંદર પણ સંધિનો મતલબ જોડાવું જ થાય પરંતુ અહીંયા બે રાજાઓને જોડવાના નથી અહીંયા જોડવાના છે વર્ણોને વર્ણો એટલે કે અક્ષરોને અને એ અને એ જોડાવાની ક્રિયાને શું કહેવામાં આવે સંધિ કહેવામાં આવે એટલે કે સંધિની અંદર શું જોડાય છે તો યાદ રાખજો વર્ણો જોડાય છે એટલે કે અક્ષરો જોડાય છે હવે સંધિ છે ને એ ત્રણ ટાઈપની હોય સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ ત્રણ ટાઈપની હોય સ્વર સંધિ વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ સ્વર કયા કયા છે બધાને ખબર છે અ આ ઈ ઉ ઉ તો આ બધા સ્વરો છે તો જ્યારે એકબીજા સાથે સ્વરો જોડાય બે સ્વરો એકબીજા સાથે જોડાય તો એને સ્વર સંધિ કહેવામાં આવે પછી વ્યંજન કયા કયા છે તો ક ખ ચ છ તો જ્યારે વ્યંજન એકબીજા સાથે જોડાય તો એને વ્યંજન સંધિ કહેવામાં આવે અને વિસર્ગનો મતલબ શું થાય બે ટપકા એટલે કે જ્યારે હું દુઃખ શબ્દ લખું છું દુઃખ તો આ એક શબ્દ છે જેની અંદર વચ્ચે વિસર્ગ દેખાય છે કે નહીં તો આ બે ટપકાને વિસર્ગ કહેવામાં આવે તો એના પણ સંધિને લઈને નિયમો છે તો એ નિયમોના આધારે એટલે કે વિસર્ગથી જ્યારે શબ્દ બને છે શબ્દ જોડાય છે તો એના જે નિયમો આવશે એ વિસર્ગ સંધિ કહેવામાં આવશે તો આ રીતના ત્રણ ટાઈપની સંધિ હોય છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને શરૂઆત કરીએ સ્વર સંધિથી સૌથી પહેલો જ ક્વેશન થાય કે સર સ્વર કેટલા છે તો તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન થાય કે સ્વર તો સાહેબ તેર છે પરંતુ તમે લખ્યા છે અગિયાર આવું કેમ તો યાદ રાખજો અમ અને અહમ એ સ્વર નથી જો તમે પ્રોપરલી સ્વર ગણવા જાઓ તો એ કેટલા છે છે કયા કયા તો અ આ ઈ ઉ એ અને ઔ આટલા સ્વર છે અમ અને અહમ અમ અને અહમ એ સ્વરમાં ગણાતા નથી કેમ કારણ કે સ્વરની ડેફિનેશન એવી છે કે એવા વર્ણો જે સ્વતંત્ર રીતે બોલાય જેની અંદર વ્યંજનનું ઉચ્ચારણ થાય ને પોતે સ્વતંત્ર હોય ઉચ્ચારણની દ્રષ્ટિએ એને જ સ્વર કહેવામાં આવે જેમ કે તમે અ બોલો તો અ ની અંદર ખાલી અ જ શબ્દ હોય તમને બીજો કોઈ વ્યંજન અંદર સંભળાય છે ના પરંતુ વ્યંજનની અંદર સ્વર હોય જેમ કે ક છે ખ છે તો આ ક બોલો છો તો પાછળ અ બોલાય છે ખ બોલો છો તો પાછળ અ બોલાય છે તો આ વ્યંજનો છે બધા ક ખ ગ ગ પરંતુ સ્વરની અંદર ખાલીને ખાલી સ્વરનો ઉચ્ચારણ દેખાય નહીં અહમ બોલો અ પ્લસ મ બોલાય છે એટલે કે પાછળ વ્યંજન બોલાય છે અને એના કારણે અમને ગણવામાં આવતો નથી સ્વરની અંદર એ જ રીતના અહમ તો અહમની અંદર પણ પાછળ હ અને મ બોલાય છે અહમ ઓકે અમ અને અહમ

તો આની અંદર તમે જોશો ને તો આની અંદર ત્રણ ફેમિલી તમને જોવા મળશે હવે રૂ ને થોડા સમય માટે કાઢી નાખો રૂને થોડા સમય માટે કાઢી નાખો તો આની અંદર ત્રણ ફેમિલી ફેમિલી જોવા મળશે એક અની છે જો અ આ પછી એ ઓ અને જે અ જેવા છે ને બધા જો આ એક ફેમિલી થઈ ગઈ પછી બીજી ફેમિલી અહિયાં જોવા મળે છે નાનો ઈ અને મોટો ઈ અને ત્રીજી ફેમિલી તમને અહીંયા જોવા મળે છે નાનો ઉ અને મોટો ઊં તો આ રીતના ત્રણ ફેમિલી તમને જોવા મળશે સ્વરની અંદર જોવા મળશે તો જ્યારે એક જ ફેમિલીના મેમ્બર એક જ ફેમિલીના મેમ્બર એ જ ફેમિલીના મેમ્બર સાથે જોડાય છે તો એને શું કહેવામાં આવે સજાતીય સ્વર સંધિ કહેવામાં આવે જેમ કે અ છે એ આ સાથે જોડાય છે એટલે કે આ ફેમિલી મેમ્બર એ જ ફેમિલી મેમ્બરના બીજા સભ્ય સાથે જોડાય છે તો આને શું કહેવાય સજાતીય સ્વર સંધિ કહેવામાં આવે એટલે કે અ આ જોડાય છે અ એ જોડાય છે અ જોડાય છે પછી આ ઓ જોડાય છે એ ઓ જોડાય છે મતલબ કે એક જ ફેમિલીના મેમ્બર પોતાની ફેમિલીના જ બીજા સભ્ય સાથે જોડાય તો આને શું કહેવાય સજાતીય સ્વર સંધિ કહેવામાં આવે એ જ રીતના ઈ છે એ ઈ સાથે જોડાય છે ઉ છે એ ઉ સાથે જોડાય છે

અને દીર્ઘ એટલે કે ગુરુ સ્વર કયા કયા છે તો એ વધેલા સિવાયના આ ઈ ઉ એ ઓ અઈ અને ઔ તો આને શું કહેવામાં આવે દીર્ઘ કહેવામાં આવે તો જ્યારે અ છે એ ઈ સાથે જોડાય હવે અ ની ફેમિલી અલગ છે અને ઈ ની ફેમિલી અલગ છે તો આને શું કહેવાય વિજાતીય સ્વર સંધિ કહેવામાં આવે એ રીતના અ છે એ ઉ સાથે જોડાય અ છે એ રૂ સાથે જોડાય ઈ છે એ ઉ સાથે જોડાય ઉ છે એ રૂ સાથે જોડાય તો મતલબ કે

હવે 1 બાય 1 એક એક કરીને આપણે સજાતીય સ્વર સંધિ અને વિજાતીય સ્વર સંધિ ભણવાની છે સૌથી પહેલા આપણે શેની વાત કરીશું તો સજાતીય સ્વર સંધિની વાત કરીશું ક્લિયર ચલો તો સજાતીય સ્વર સંધિ તો સજાતીય સ્વર સંધિની અંદર અત્યાર માટે આ પાછળના જે એ છે ઐ છે ઓ છે એને હાલ માટે ભૂલી જાવ અત્યારે જસ્ટ એટલું યાદ રાખો અ આ ઈ ઈ અને ઉ ઉ આ ત્રણ ફેમિલીને યાદ રાખો મતલબ કે અ ફેમિલીના જે પાછળના મેમ્બર હતા એ પહેલી છે આ બીજી ફેમિલી છે અને આ ત્રીજી ફેમિલી છે હવે અત્યારે આપણે જોઈએ છે સજાતીય સ્વર એટલે કે જે ફેમિલીનો મેમ્બર હોય એ જ ફેમિલીના મેમ્બર સાથે એ જોડાશે એટલે કે અ અને આ છે એ જોડાય ત્યારે શું થાય છે અને ઈ એટલે કે નાનો ઈ અને મોટો ઈ જોડાય ત્યારે શું થાય છે અને નાનો ઊ અને મોટો ઊ જોડાય ત્યારે શું થાય છે એ હવે જોઈશું તો યાદ રાખીશું કે જ્યારે પણ સજાતીય સ્વર જોડાશે એટલે કે જે ફેમિલીનો મેમ્બર છે એ જ ફેમિલીના મેમ્બર સાથે જોડાશે તો હંમેશા જવાબની અંદર તમને દીર્ઘ સ્વર જ મળશે એક્ઝામ્પલ તરીકે જોઈએ નિયમ નંબર એક નિયમ નંબર એક શું કહે છે કે જ્યારે બે ઈ જોડાય પછી બે નાના હોય બંને મોટા હોય કે એક નાનો કે એક મોટો હોય જવાબની અંદર તો તમને મોટો ઈ જ મળશે જવાબની અંદર શું મળશે મોટો ઈ એટલે એટલે કે કે દીર્ઘ સ્વર જ મળશે બે નાના જોડાય છે તો પણ મોટો ઈ મળે બે મોટા ઈ જોડાય છે તો પણ મોટો ઈ મળે અને એક નાનો અને એક મોટો અથવા તો બે મોટા ઈ જોડાય છે તો પણ મોટો ઈ મળે ટૂંકમાં બે નાના ઈ જોડાય નાનો મોટો મોટો નાનો કે મોટો મોટો જે પણ ઈ જોડાશે જવાબની અંદર તમને શું મળશે તો મોટો ઈ જ મળશે એટલે કે દીર્ઘ સ્વર જ મળશે આ નિયમ નંબર 1 છે નિયમ નંબર 2 કે જ્યારે અ અને આ એકબીજા સાથે જોડાય છે ત્યારે હંમેશા આ જ મળે છે એટલે કે બે અ જોડાશે તો પણ આ મળશે એક અ અને બીજું આ જોડાશે તો પણ આ મળશે એક આ અને અ જોડાશે તો પણ આ મળશે અને બે આ જોડાશે તો પણ આ મળશે નિયમ નંબર શું કે બે ઉ નાનો અને મોટો આ બંને ઉ જોડાશે તો હંમેશા જવાબમાં તમને મોટો મળશે એટલે કે બે નાના ઉ જોડાય તો પણ મોટો ઉ મળે એક નાનો અને એક મોટો જોડાય તો પણ મોટો મળે એક મોટો અને એક નાનો જોડાય તો પણ મોટો મળે અને બે મોટા ઉ જોડાય તો પણ મોટો ઉ જવાબમાં મળે સિમ્પલ છે કે નહીં સિમ્પલ છે આ ખાલી પકડી રાખો કે જ્યારે પણ સજાતીય સ્વર જોડાશે ત્યારે હંમેશા જવાબમાં તમને દીર્ઘ સ્વર જ મળશે તો આ ત્રણ ફેમિલીને અત્યારે પકડીએ છે અત્યારે પેલું એ ઈ એને હાલ માટે ભૂલી જાવ એને આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું એ એજોબ નાવ સમજી લો કે ત્રણ ફેમિલીમાં પહેલી ફેમિલીનો મેમ્બર છે અ આ અ આ ને જોડાઓ તો હંમેશા આ જ મળે ઈ ઈ જોડાય તો હંમેશા મોટો ઈ મળે અને ઉ ઉ જોડાય તો હંમેશા મોટો ઉ જ મળે હવે આપણે આ ત્રણે ત્રણ નિયમોને એક્ઝામ્પલ દ્વારા સમજીશું તો શરૂઆત કરીએ છીએ નિયમ નંબર એક થી નિયમ નંબર એક શું કહે છે કે નાનો ઈ બે ભેગા થાય તો પણ મોટો ઈ બને એક નાનો અને એક મોટો ઈ ભેગા થાય તો પણ મોટો ઈ બને અને બે મોટા ઈ ભેગા થાય તો પણ મોટો ઈ બને આના એક્ઝામ્પલ કેવા હોઈ શકે એ જોઈએ જેમ કે અહીંયા તમે જુઓ તો રવિ પ્લસ ઇન્દ્ર હવે જો સૌથી પહેલા આપણે સંધિ જોડો જોઈશું એના પછી સંધિ છોડો જોઈશું તો સૌથી પહેલા વાત કરીએ સંધિ જોડોની તો તમને આ રીતના એક્ઝામ્પલ આપેલો હોય રવિ પ્લસ ઇન્દ્ર તો આની સંધિ તમારે જોડવાની છે અને શબ્દ બનાવવાનો છે તો આ રીતના તમને એક્ઝામ્પલ આપેલો હોય તો તમારે ધ્યાન ક્યાં આપવાનું અહીંયા આપવાનું મતલબ કે જ્યાં પ્લસની નિશાની છે એના આગળ શું છે અને પાછળ શું છે ત્યાં તમારે ધ્યાન આપવાનું ફરીથી રિપીટ કરું છું જ્યારે પણ સંધિ જોડોના ક્વેશ્ચન પૂછાય છે

આ રીતના હોય તો આને મોટો ઈ કહેવામાં આવે ક્લિયર તો ચલો રવિ છે આ રવિમાંથી જે વી છે એમાંથી સ્વર અને વ્યંજન અલગ કરો તો આમાંથી તમે સ્વર અલગ કરો તો વ છે એ કેવો થઈ જાય ખોડો બની જાય એટલે કે એના નીચે આ રીતના આવું વ હોય તો એના નીચે આવું થઈ જાય જો એમાંથી સ્વર તમે કાઢી નાખો તો આમાંથી મેં સ્વર કાઢી નાખ્યો એટલે કે આ વ છે વી છે એમાંથી સ્વર કાઢી નાખ્યો એટલે કે આ ઈ છે એને દૂર કર્યો તો આખું શું કહેવાશે વી કહેવાશે કે નહીં હવે જો નિયમ શું કહે છે કે નાનો ઈ અને નાનો ઈ ઇન્દ્રની અંદર કેવો હોય તો ઇન્દ્રની અંદર નાનો ઈ હોય ઈશ્વરની અંદર મોટો ઈ હોય તો અહીંયા ઈ ઈ ભેગા થયા કે નહીં આ ઈ ક્યાંથી આવ્યું તો આ વમાંથી અલગ થયો આરો ઈ છે તો હવે ઈ પ્લસ ઈ તો નિયમ શું કહે છે કે બે નાના ઈ ભેગા થાય ત્યારે શું બને એક મોટો ઈ બને તો આ મોટો ઈ બની ગયો કે નહીં આ બે નાના ઈ ભેગા થઈને શું બનાવ્યું મોટો ઈ હવે આ જુઓ હું દર વખતે આવું લખીશ નહીં કે જ્યારે પણ અલગ થાય ને સ્વર અલગ થાય વ્યંજનમાંથી તો નીચે આ રીતના ખોડો બને એટલે કે એમાંથી સ્વર અલગ થઈ ગયો છે હવે આ મોટો ઈ છે એ કોની સાથે જોડાશે ઓબિયસલી વ સાથે જોડાવાનો કે નહીં કારણ કે વમાંથી આપણે સ્વર બહાર કાઢ્યો તો તો આ જે સ્વર બન્યો છે નવ તો એ પણ આપણે કોને આપીશું વને જ આપીશું તો આ બે ઈ છે એ ભેગા થઈને મોટો ઈ બન્યો તો આ મોટો ઈ કોને આપીશું વને આપીશું તો અહીંયા શું બનશે રવિન્દ્ર આ ર પછી આ વી અને પાછળ આપણે આટલી મોટી રામાયણ કરવાની એટલે કે આટલા બધા સ્ટેપ આપણે ગણવા પડે તો ના અત્યારે હું સમજાવું છું આ જસ્ટ પહેલો એક્ઝામ્પલ છે એટલે કે હું તમને એ રીતના સમજાવું કે ભાઈ સંધિ એકચ્યુઅલી કઈ રીતના જોડાય છે ડાયરેક્ટ પણ હું આવું કહી દેતો હતો પણ તમને ખ્યાલ ના આવે હું આવું એમ કહું કે ગિરી પ્લસ ઇસ ગીરીશ તો આમાં તમને શું ખબર પડી કઈ રીતના જોડાયા એ તમને ખ્યાલ આવ્યો ના પરંતુ હું તમને બે ત્રણ એક્ઝામ્પલ એ રીતના સમજાવું કે એકચ્યુઅલી કઈ રીતના સંધિ જોડાય છે તો તમને પ્રોપરલી આઈડિયા આવે એના પછી તો આપણે ડાયરેક્ટ જ કરવાનું છે આપણે એક્ઝામની અંદર આવે તો નિયમો પ્રમાણે ડાયરેક્ટ જ કરવાનું છે પરંતુ નિયમ કઈ રીતના એપ્લાય થાય છે કઈ રીતના સંધિ જોડાય છે એ મેં તમને પ્રોપર એનું પોસ્ટમોર્ટમ કરીને બતાવે

બે નાના એક મોટો કે બે મોટા ખોડો છે એમાંથી સ્વર નીકળી ગયો છે તો એને સ્વર મળશે તો આ શું થઈ જશે ગી થઈ જશે અને દ્ર એમના એમ તો શું બની જશે યોગ શું બની જશે યોગ હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ બધી વસ્તુ તો ખબર પડી પરંતુ જ્યારે પણ एग्जाम ની અંદર અપ ક્વેશ્ચન આવશે તો અમે કઈ રીતના આ બધી વસ્તુ જોઈશું શોર્ટકટ મેથડ આની શું છે તો જો સિમ્પલ છે હવે અહીંયા તમે જોવો ત્રીજા નંબરનો एग्जांपल જોવો હરી પ્લસ ઈચ્છા છે તો તમારે શું કરવાનું આ જે પ્લસ ની નિશાની છે એની બંને બાજુનો તમારે સ્વર જોઈ લેવાનો જેમ કે આ બાજુ ઈ છે અને આ બાજુ રી છે તો રી છે એની અંદર તમારે સ્વર શોધવાનો કયો છે

તો આ જે મોટો ઈ બન્યો કોને આપીશું રીને આપીશું તો સિમ્પલ શું બની જશે હરી જશે આ છા એમના એમ ઈ અને આની અંદર છુપાયેલો ઈ બે ભેગા થઈને મોટો ઈ બની ગયો અને હ રી આ રીને મળી જશે તો રી ઉપર કેવું થઈ જશે આ રીતના થઈ જશે એટલે કે દીર્ઘ થઈ જશે ઓકે હસ્વ અને દીર્ઘ બે વસ્તુ આવે ને આને હસ્વ કહેવામાં આવે અને દીર્ઘ કહેવામાં આવે તો દીર્ઘ થઈ જાય આ મોટો ઈ નો મતલબ શું થાય

પાછળનો સ એમના એમ અને અહીંયાથી આ બે ને ભેગું કરીને શું બનાવી દેવાનું આ રીતના બનાવી દેવાનું બસ એટલું તમારે ધ્યાન રાખવાનું તમારે એક્ઝામ ની અંદર જોવાનું કે આ રીતના આપેલું હોય તો અહીંયા શું છે પ્લસ ની આજુબાજુ તમારે ધ્યાન આપવાનું બીજું બધું જવા દેવાનું આગળનું પાછળનું જવા દેવાનું આ પ્લસ ની આગળનું અને પ્લસ ની પાછળ શું છે એના આધારે સંધિ જોડાશે ક્લિયર ચલો તો અહીંયાથી તમને આઈડિયા આવી ગયો તો અહીંયા ઈ ઈ તો પ્રતિક્ષા થઈ જશે પરી પ્લસ ઈચ્છા સોરી ઈક્ષા તો પરીક્ષા શું થઈ જશે પરીક્ષા આ જ રીતના સંધિ છોડો ઓકે આ સંધિ જોડી આપણે સંધિ જોડી હવે આપણે સંધિ છોડવાની છે ચલો તો 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 છોડો દેવી સ્વર છે છે હવે આપણને કઈ રીતના ખબર પડે કે આ આ બધા શબ્દોની અંદર સમજી લો કે આ પોર્શન તમે એજ ઓફ નાવ તમે ભૂલી જાઓ હવે તમને આ રીતના નામ આપેલા છે કે દેવી સ્વર છે નારી સ્વર છે પછી અવનિંદ્ર છે પ્રતિક્ષા છે અને દેવીચ્છા છે આની તમારે સંધિ છોડવાની છે તો તમારે ધ્યાન કે આપવાનું છે ધ્યાન આપવાનું છે કે આ વાક્યની અંદર આવું છે છે કે નહીં સિમ્પલ આની અંદર તમે દેખાઈ શકશો કે દેવી તમને જોવા મળશે પછી પ્રતીક્ષા છે આની અંદર તમને જોવા મળશે દેવી શા છે તમને જોવા મળશે છે આની અંદર તમને જોવા મળશે મતલબ કે તમને શું જોવા મળશે તો દીર્ઘ જોવા મળશે શું જોવા મળશે દીર્ઘ તો જયારે પણ વાક્યની અંદર દીર્ઘ તમને આપેલા હોય આ દીર્ઘ છે આ પણ દીર્ઘ છે

તો તો વી ગમે રીતના બની શકે મતલબ કે નાનો મોટો ઈ ગમે તે મતલબ કે અહીંયા જો આ રીતના હોત તો પણ આ રીતના બની શકે કારણ કે નાનો ઈ હોત બે નાના ના તો પણ આ રીતના જ બનવાનું હતું બે મોટા ઈ હોત તો પણ આ રીતના બનવાનું હતું એક નાનો અને એક મોટો ઈ હોત તો પણ આ રીતના બનવાનું હતું તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે દેવી આ રીતના લખું કે દેવી આ રીતના લખું તો અહીંયા તમારે જોડણીનો નિયમ હોવો જોઈએ એટલે કે જોડેની તમને ખબર હોવી જોઈએ તો જ તમે લખી શકો ભાઈ દેવી આ રીતના લખાય કે દેવી આ રીતના લખાય તો એટલા માટે મેં તમને કીધું હતું કે જ્યારે પણ તમે સંધિ છોડશો સંધિ જોડશો એની અંદર પ્રોબ્લમ નહીં આવે પરંતુ જ્યારે સંધિ છોડશો ત્યારે સંધિના નિયમોની સાથે સાથે જોડણીના નિયમો પણ તમને ખબર હોવા જોઈએ તો આપણે જોડણી ચલાવવાની છે તો હું જોડણી પ્રોપરલી નિયમો છે જોડણીના નિયમના આધારે તમારે અહીંયા દેવી લખવાનું થશે કારણ કે દેવી આ રીતના પણ લખી શકો અને આ રીતના તમે લખો તો પણ સંધિ તો આ રીતના નિયમ પ્રમાણે તો સાચી જ બને છે ખ્યાલ આવે છે ક્લિયર ચલો એ જ રીતના નારી સ્વર તો ઓબ્વિયસલી ક્યાંથી છૂટું પડશે તો અહીંયા રથી છૂટું પડશે તો નારી પ્લસ ઈશ્વર પછી જો અહીંયા નાનો ઈ મૂકો કે મોટો ઈ મૂકવો આપણ આધાર સેના ઉપર છે તો આપણ આધાર જોડણી અંદર હંમેશા મોટો ઈ આવે ઇન્દ્ર અંદર હંમેશા નાનો ઈ આવે આટલી તો આપણને ખબર હોવી જોઈએ તો અહીંયા નાનો ઈ મૂકો કે મોટો ઈ મૂકો એ પણ જોડણીના નિયમના આધારે જ હોય છે તો એ પણ આપણે જોડણીના જયારે નિયમો ચલાવીશું એની અંદર જોઈશું પછી અવનિન્દ્ર તો અવનીની અંદર ક્યાંથી છૂટું પડશે ઓબ્વિયસલી આ રીતના ની છે ત્યાંથી તો અવની પ્લસ ઇન્દ્ર જો આની અંદર જો આ રીતના પણ આવી શકે અને આ રીતના પણ અહીંયા લખેલું છે તો આ અવની આ રીતના જ લખ્યું તો એનો મતલબ શું કે આ જોડણીનો નિયમ છે એના કારણે નીની અંદર આવું આવ્યું ઓકે લઘુ આવ્યું ગુરુ આવ્યું નહીં ક્લિયર ચલો પ્રતીક્ષા તો પ્રતિ પ્લસ ઈચ્છા અને દેવી ઈચ્છા તો દેવી પ્લસ ઈચ્છા ખ્યાલ આવે છે તો પહેલો નિયમ આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે બે નાના ઈ બે મોટા ઈ કે બે એક નાનો અને એક મોટો ઈ જયારે ભેગા થાય છે ત્યારે શું બનાવે છે મોટો ઈ બનાવે છે એટલે કે આ રીતનો આ બને છે શબ્દ ક્લિયર ચલો એના પછી જે નેક્સ્ટ આવે છે નિયમ નંબર બે એ છે અ અને અનિ અ અને અ ભેગા થાય તો આ બને અ પ્લસ આ ભેગા થાય તો પણ આ બને આ પ્લસ અ ભેગા થાય તો પણ આ બને અને બે આ ભેગા થાય તો પણ શું બને આ જ બને બે એક્ઝામ જેની અંદર પોસ્ટમોર્ટમ જોઈશું કે કઈ રીતના સ્ટેપ ફોલો થાય છે જઠર અગ્નિની અંદર તમે જુઓ તો અહીંયા મેં તમને કીધું છે કે જ્યારે પણ સંધિ જોડવાની થાય તો તમારે પ્લસની આજુબાજુના બે અક્ષર ઉપર ફોકસ કરવાનું તો અહીંયા તમે જુઓ અહીંયા અ છે અને અહીંયા ર છે તો ર ની અંદર શું છુપાયેલું છે તો ર ની અંદર અ છુપાયેલો છે દેખાતો નથી પરંતુ તમે બોલો ર તો ર પ્લસ અ બોલાય છે કે નહીં તો તો એને અલગ કરો આ ર તો ર કેવો થઈ જશે ખોડો બની જશે હવે એ નિયમ શું કહે છે કે બે અભેગા થાય બે અભેગા થાય તો શું બને આ બને બે અભેગા થાય તો શું બને તો આ બને તો અહીંયા બે અભેગા થઈને આ બનાવી દીધું યસ કે નો હવે આ આ કોને આપીશું

અને આ આ કોને આપીશું ઓબ્વિયસલી મને આપી દઈશું તો એ શું થઈ જશે થઈ જશે હિ માં લય એમના એમ થઈ જશે ક્લિયર ચલો હવે આ રીતના પોસ્ટમોર્ટમ નહીં કરીએ હવે ડાયરેક્ટ શીખીશું કે કઈ રીતના સંધિ જોડાય છે ક્લિયર ચલો સ્વ અનુભવ તો સ્વ અ બોલાય છે કે નહીં તો અહીંયા અ છે અને અહીંયા પણ અ છે

પુસ્તક પ્લસ આલય તો અહિયાં આ છે તો પુસ્તકાલય ઓકે લય નહીં આ બને છે તો આ જ તો મિથ્યાભિમાન પછી વિદ્યા પ્લસ અભ્યાસ તો અહીંયા આ છે અહિયાં અ છે તો બનશે આ તો વિદ્યાભ્યાસ પછી ભાષા અને અંતર તો ભાષાંતર દયા પ્લસ આનંદ દયાનંદ મહા પ્લસ આશય મહાશય વિદ્યા પ્લસ આલય વિદ્યાલય ખ્યાલ આવે છે કે નહીં સિમ્પલ છે ટૂંકમાં તમારે શું કરવાનું છે જો હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ અહીંયા સંધિ જોડો છે સંધિ છોડો તો જો સંધિ છોડોના પણ જોઈ લે આ જોઈએ સંધિ છોડોના ઓકે તો આ નિયમ નંબર 2 ના સંધિ છોડોના છે હવે જો આ રીતના તમને આપેલું હોય જો પહેલામાં આપણે શું શોધતા હતા પહેલામાં આવું શોધતા હતા

જ્યારે અહીંયાથી છૂટું પડે તો એમાં આવું હતું દીર્ઘ હતું પરંતુ અહીંયા લઘુ છે તો અહીંયાથી નહીં છૂટવું પડે અહીંયા મા છે સોરી અહીંયા મા છે અને અહીંયા વા છે તો અહીંયાથી છૂટું પડશે ક્લિયર પછી ભાષાંતર તો અહીંયા આ દેખાય છે અહીંયા આ દેખાય છે પછી અહીંયા આ દેખાય છે પછી અહીંયા આ દેખાય છે પછી અહીંયા આ દેખાય છે દેખાય છે કે નહીં જુઓ આ ઉપર ફોકસ કરો યસ કે નો બધામાં તમને આ જોવા મળશે તો ટૂંકમાં શબ્દ ક્યાંથી હશે આ બન્યો છે તો આ છે એ ગમે તે બેનું કોમ્બિનેશન હોઈ શકે અનુ પણ હોઈ શકે આ આનું પણ હોઈ શકે આ અનુ પણ હોઈ શકે અને અનુ પણ હોઈ શકે ક્લિયર ચલો તો શિવ અને આલય હવે જોવાનું કે ભાઈ શબ્દ શું સેટ થાય છે

સ્વાભિમાન છે તો સ્વ અને અભિમાન અલગ અલગ શબ્દો સેટ થાય છે ભાષાંતર તો ભાષા અને અંતર દેવાનંદ તો દેવ અને આનંદ ગરુડાસન તો ગરુડ અને આસન ઔષધ તો ઔષધ અને આલય સ્વાર્થ તો સ્વર અને અર્થ ઓકે સ્વર અને અર્થ અહીંયા ધ્યાનથી તમે જુઓ કે અહીંયા સ્વા છે તો સ્વા છે તો સ્વા છે તો અહીંયા સૌથી પહેલા તો તમારે અ અથવા તો અ અથવા તો આ આ ટાઈપના કોમ્બિનેશન હશે સિમ્પલ છે

મતલબ કે જયારે પણ તમે સંધિ છે એને અલગ કરો છો છોડો છો ત્યારે કયો શબ્દ બને છે એના ઉપર તમારે તમારે ફોકસ તો તો નિયમ નંબર જેની અંદર અંદર વચ્ચે વચ્ચે શું હશે હશે આ આ જે શબ્દો એની શોધવાનું રહેશે મતલબ કે તમને શબ્દો આપેલા હોય અને તમને એમ કે ભાઈ સંધિ છોડો તો વચ્ચે ફોકસ કરવાનું કે એવો તો કયો શબ્દ દેખાય છે જે નિયમ પ્રમાણે આ જગ્યાએથી અલગ થશે આગળ જે નિયમ હતો એમાં આવું હતું કમ્પલસરી જે શબ્દો હતા એની અંદર વચ્ચે ક્યાંક

તો બને તો મોટો ઉ ઓકે હવે મોટો એટલે શું આવું મોટો કહેવામાં આવે આને લઘુ કહેવામાં આવે આ લઘુ છે આ ગુરુ છે એટલે કે આ આ છે છે તમારો તમારો નાનો ઉ ઉ અને મોટો તો નિયમ નંબર એવું કહે છે કે બે નાના ઉ નાનો મોટો મોટો નાનો કે મોટો મોટો જ્યારે ઉ ભેગા થાય તો બનાવે શું તો બનાવે મોટો ઉ શું બનાવે મોટો ઉ ચલો સંધિ કઈ રીતના થાય છે એ જોવો તો ભાનુ પ્લસ ઉદય લખેલું છે તો પ્લસની આજુબાજુ તમે ફોકસ કરો તો અહીંયા આ ઊ છે અને અહીંયા પણ ઊ છે આ પણ નાનો ઊં છે ઓકે આ રીતના હોય તો આને શું કહેવાય નાનો ઊં કહેવામાં આવે આ રીતના હોય તો આને મોટો ઊં કહેવામાં આવે તો અહીંયા નાનો ઉ છે અને અહીંયા પણ નાનો ઉ છે બે નાના ઉ ભેગા થઈને શું બનાવશે મોટો ઊ બનાવશે તો આ ન છે એમાંથી ઊને અલગ કરો તો આ ઉ આપણે અલગ કર્યો તો આ કેવો થઈ ગયો તો આ થઈ ગયો હલન એટલે કે ખોળો થઈ ગયો કેવો કહી ગયો ખોળો થઈ ગયો એટલે કે એમાંથી સ્વર અલગ થઈ ગયો બે નાના ઉ ભેગા થઈને શું બનાવશે મોટો ઉ બનાવશે બની ગયો ચલો અને આ મોટો ઉ કોને આપીશું તો ઓબિયઝલી ન પાસેથી આપણે સ્વર લીધો હતો તો એને પાછો આપવો પડશે તો એ કેવું થઈ જશે ન આવો થઈ જશે તો આ થઈ ગયો ભાનું દય એવો થઈ ગયો ભા પછી આ રીતના નું દય આવો થઈ ગયો એ જ રીતના ચમો પ્લસ ઉલ્લાસ તો અહીંયા મોટો ઉ છે અને અહીંયા નાનો ઉ છે નાનો મોટો ઉ ભેગા થઈને શું બનાવશે મોટો બનાવશે એ કોને મળશે મને મળશે તો ચોમુલ્લાસ ઓકે શું બની જશે ચમુલ્લાસ ઓકે મોટો બની જશે એટલે કે આ બની જશે સુ ટૂંકમાં આવું થઈ જાય ઓકે સુક્તિ આવું કમ્પલસરી જોવા કે આની અંદર થઈ જશે તો રઘુ પ્લસ ઉત્તમ તો રઘુત્તમ ક્લિયર એ જ રીતના સંધિ છોડો હવે વાત કરીએ સંધિ છોડો સોડોમાં જેટલા પણ શબ્દો હશે એ બધા શબ્દોની અંદર આ નિયમ પ્રમાણે નિયમ નથી આનો નિયમ હતો ક્લિયર પછી રઘુત્તમ તો અહીંયા તમને જોવા મળે છે તો ટૂંકમાં આપણને આઈડિયા આવી જાય કે ક્યાંથી વાક્ય સોરી શબ્દ છે એ છૂટા પડશે તો ભાનુદય તો ભાનુ પ્લસ ઉદય પછી સુ પ્લસ ઉક્તિ અને રઘુ પ્લસ ઉત્તમ હવે તમારા માઇન્ડની અંદર પેશન્ટ થાય કે સાહેબ અહીંયા આવું જ કેમ આવું પણ આવી શકે ને મતલબ કે ખબર કઈ રીતના પડે તો ફરીથી અહીંયા કયો નિયમ જોવો પડે જોડણીનો નિયમ જોવો પડે કે ભાનુની અંદર આવું નું આવે કે ભાનુની અંદર આવું નું આવે તો એનો આધાર જોડણી ઉપર છે તો એના માટે જોડણીના નિયમો જોવા પડે તો એ આપણે જોડણી ચલાવીશું એ વખતે એના જે નિયમો છે એ આપણે જોઈશું જેનાથી તમને પ્રોપર આઈડિયા આવશે કે કયો નું મૂકો ઓકે પેલો મૂ કે આર્યો નું કયો નું મૂકો એ તમને આઈડિયા આવી જશે ક્લિયર તો આ સાથે ત્રણ નિયમો આપણા અહીંયા પૂરા થાય છે નિયમ નંબર એક જેની અંદર બે ઈ નાનો હોય કે મોટો હોય બે મોટા બે નાના કે એક નાનો મોટો હોય તો બને મોટો ઈ નિયમ નંબર બે અ અને આ બે અ ભેગા થાય બે આ ભેગા થાય કે અ આ ભેગા થાય બને આ અને નિયમ નંબર ત્રણ ઉ નિયમ એટલે કે બે ઉ હોય નાના હોય બે બે મોટા હોય કે એક નાનો મોટો હોય બને શું મોટો ઉ ક્લિયર તો આ સાથે આપણો લેક્ચર નંબર વન સંધિનો અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા નિયમ ઉપર જઈશું ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત